ચાણસ્મા ખાતે યોજાયો નશાબંધીનો પ્રોગ્રામ. ચાણસ્મા ખાતે આવેલ કોલેજમાં યોજાયો પ્રોગ્રામ. નિયામક નશાબંધી ગુજરાત રાજ્ય સુનિલ કુમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો પ્રોગ્રામ. મેડમ એસ કે દવે નશાબંધી વિભાગ પાટણ રહ્યા હતા હાજર. પીએસઆઈ એચવી પટેલ રહ્યા હાજર પાટણ નશાબંધી પ્રોગ્રામમાં. ચાણસ્મા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી વરુણ પટેલ રહ્યા હાજર. કોલેજના પ્રિન્સિપલ તથા કોલેજ સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ લીધા શપથ. નમસ્કાર સર. નમસ્કાર. આજે આપ અમારે આ ગામની કોલેજમાં વિદ્યાર્થીઓને નશાબંધી માટેની માહિતી આપવા આવ્યા છો, આપનું સ્વાગત કરીએ છીએ. સાહેબ, નશા બાબતે આપણે શું કહેવું છે? ભાઈ, નશો આદિકાળથી લોકો કરતા આવ્યા છે, પણ નશામાંથી લોકો મુક્ત રહે તો જીવન રચનાત્મક બને અને પ્રગતિ થાય. એના માટે પણ હજારો વર્ષોથી આપણા દેશમાં નશાથી દૂર રહેવાની વાત પણ કહેવામાં આવી છે. ધર્મમાં પણ એ વાતને વણી લેવામાં આવી છે અને તમામ ધર્મોમાં નશાથી દૂર રહેવાની વાત કરવામાં આવી છે. અને તમામ નેતાગીરી દુનિયાના લગભગ દેશોમાં તમામ ખંડોમાં આ પ્રશ્નને હલ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. પરંતુ સરકાર ગમે એટલા પ્રયત્નો કરે પણ લોકોના મનમાં જ્યાં સુધી નશો કરવાની ઈચ્છા હોય ત્યાં સુધી લોકોને એનાથી દૂર રાખવા અઘરા અને અનેક પ્રકારના જુદા જુદા પ્રયત્નો દ્વારા એ કરવાની કોશિશ જે થતી હોય છે એમાં સફળતાનું પ્રમાણ જોઈએ એટલું મળતું હોતું નથી. એટલા માટે લોકોની જાગૃતિ એ સૌથી ઉત્તમ ઉપાય ગણી શકીએ. દાખલા તરીકે ગુજરાતમાં લઠ્ઠાથી એક માણસ મરી જાય તો એના માટે જવાબદાર જેટલા વ્યક્તિઓ હોય એ તમામને મૃત્યુદંડ એટલે કે ફાંસી સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તે છતાં લોકો નશાથી દૂર ન થાય ત્યાં સુધી આ પ્રશ્ન ઉકેલવો કઠિન બને છે. અને આખી દુનિયામાં સૌથી વધુ યુવાનોની વસ્તી આ દાયકામાં આપણા દેશમાં છે અને આપણા પ્રધાનમંત્રીશ્રી આ દેશને પ્રગતિના પથે લઈ જવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે ગુજરાતના પનોતા પુત્રને એને જે પણ પ્રકારનો ગુજરાત રાજ્યમાંથી સહયોગ જે તમામ પ્રકારે ગુજરાતે આપવાનો થાય એના માટે આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ અને કાયદો વ્યવસ્થા માટે આ નશાકારક પદાર્થોથી લોકો દૂર રહે એના માટે સતત પ્રયત્નશીલ અને એવા અનેક પગલાઓ દ્વારા રાજ્યની પ્રજાની સુખાકારી અને સલામતી માટે પ્રયત્નશીલ આપણા ગૃહમંત્રી શ્રી જાડેજા સાહેબ અને સરકાર અને અમારા નશાબંધી વિભાગ અને અમારા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાહેબની રાહબરીમાં આપણે ગુજરાત રાજ્યમાં નશાબંધી માટે પ્રયત્નશીલ છીએ. પણ લોકો જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી દુનિયામાં આ કાર્ય કઠિન હોય છે, કારણ કે આ મોટો નફાનો વેપાર છે અને આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ્સ આનામાં સક્રિય હોય છે અને એકદમ ઘણો નફો આમાં થતો હોય છે. અને આ ડ્રગના વેપારીઓ સાથે સાથે આતંકવાદને પ્રોત્સાહન આપનારા, ગેરકાયદે શસ્ત્રો એને પણ પ્રોત્સાહન આપનારા લોકો આની સાથે સંકળાયેલા હોય છે. એટલે આ મોટું એક બીજા પ્રકારનું અર્થતંત્ર હોય છે, એને નિયંત્રિત કરવા માટે પ્રજાની ઈચ્છાશક્તિ પણ ચોક્કસપણે ઉપયોગી થાય. લોકો નશો છોડે એના માટે નશાથી થતા નુકસાન સમજાવવા માટે દર વર્ષે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ડ્રગ રિપોર્ટ આપે છે. એની જે અંતર્ગત લોકો જો સમજે તો નશાથી લોકો દૂર રહે, અનેક પ્રકારના રોગો થાય છે. મેલિન્ડા અને બિલ ગેટ્સ ફાઉન્ડેશને અમેરિકાની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં સ્કૂલ ઓફ હેલ્થ મેટ્રિક્સમાં પ્રોફેસર ઇમેન્યુલા બેકિદુએ 1990 થી 2016 સુધી દુનિયાના લાખો લોકોને એનો સર્વે કરીને
એવું એમણે તથ્ય કાઢ્યું છે કે કોઈ પણ પ્રકારના નશાકારક પદાર્થો ખાસ કરીને આલ્કોહોલથી હંમેશા નુકસાન જ થાય છે. તમામ પ્રકારના રોગો થાય છે, માનસિક રોગો, શારીરિક રોગો, કેન્સર, એચઆઈવી, એઇડ્સ, લીવર ફાટી જાય, હૃદયરોગ થાય, આ બધા રોગો એનાથી થાય છે. કોઈ પણ પ્રકારના દારૂથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. રેડ વાઇનથી પણ ફાયદો થતો નથી, તમામ દારૂથી નુકસાન થાય છે. આ રિપોર્ટ કોઈ પણ લોકો વાંચી શકે છે અને આપણે એના દ્વારા સમજી શકીએ કે કોઈ પણ પ્રકારનો દારૂ અને અન્ય નશો નુકસાનકારક છે. એના માટે ગુજરાતે તો હુક્કાબાર પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય તરીકે, હાલમાં ઈ સિગરેટ પર પ્રતિબંધ મૂકનાર રાજ્ય તરીકે ગુજરાતે હંમેશા આગેવાની લીધી છે. પણ પ્રજા સમજે ત્યારે જ નશો દૂર થાય. એના માટે ભગવાન સ્વામિનારાયણ જેવા વ્યક્તિઓએ પણ આજે આ દેશની અંદર આવીને જે જ્યોત જગાવેલી એ પ્રજ્વલિત છે આજે પણ, અને એના આપણા રાજ્યના લોકોને એમણે પણ નશામુક્ત કર્યા. તો તમામ સંતો પણ પ્રયત્નશીલ છે, સામાજિક સંસ્થાઓ પણ પ્રયત્નશીલ છે. તો બધા આગળ આવીને જો નશાથી દૂર થવા માટે લોકોને સમજાવીએ, તો હમણાં જ આપણે ગયા મહિને ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ ઉજવ્યો, એના માટે આપણે પ્રયત્નો કર્યા. એ જ રીતે હવે આગામી ઓક્ટોબર માસમાં નશાબંધી સપ્તાહ ઉજવીશું. સાબરમતીના કોચરબ આશ્રમથી આઝાદીથી પહેલાં મહાત્મા ગાંધીજીએ જે આલેખ જ્યોત જગાવી છે એને આપણે પ્રજ્વલિત રાખીએ, તો ચોક્કસપણે આપણે નશામુક્ત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાતનું સૂત્ર સાર્થક કરીશું. આપ સૌનો આભાર. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે વિનોદ ઠાકર, પાટણ.